જય સચિદાનંદ ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ મિથિલભાઈ પંચાલ સુરત આપતવાણી ચૌદ ભાગ બે પેજ નંબર એકસો ઓગણીસ મનુષ્ય જીવનકાળમાં તેના શરીરનું રૂપ સાઈઝ જે સ્પેસ રોકે છે તેના એક ભાવ જીવનકાળ માટે કેવી રીતે નિર્ધારિત થાય છે એટલે કે કઈ રીતે સ્પેસ તત્વ ઉંમર સાથે બદલાય છે એમાં તો બહુ ઊંડા ઉતરવા જેવું નથી બચ્ચું હોય ને ગર્ભમાં કેવું બચવું હોય ભાઈ મોટું થાય તો બાબો જન્મે ત્યારે ફૂટ સવા ફૂટનો હોય અને પછી પાંચ ફૂટનો થાય તો સ્પેસ એણે વધારે રોકી પણ એ કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ તો શું છે કે આ પૂદગલ તો એનું તેમાં આયુષકર્મે વધે પછી ડાયમીટર વધે અને અમુક તો કે નહીં એસી કિલોના થઈ જાય એકસો વીસ કિલોના થઈ જાય પછી ઘી પણ આવે ને તો ઉતરતો ઉતરતો તો કે સાહીઠ કિલોના થઈ ગયા પંચાવન કિલોના થઈ ગયા વજનને ઉતરે શરીર સંકોચ આવી ગયું હોય એટલે આમાં બહુ સાધારણ શરીર આવી અવસ્થા બધી બતાડશે એવું આપણે સમજી રાખવાનું એમાં સ્પેસ વધારે રોકીને ઓછી રોકી કરતાં મહત્ત્વનું શું છે હું આમાં છું કોણ અને આ અસરો શરીરની કોને આવે છે એ જુદું રાખવું ને એ વિજ્ઞાન ફિટ કરવા જેવું છે આ શરીર તો અસર થવાની બધી એ ગઈડ પણ આવે વાળ દોડા થાય દાંત જતા રહે બોખો થઈ જાય શરીર વાકવું વળી જાય હડકાં બધા સંકોચાઈ જાય એ બધી અસરો થાય એ સ્પેસ ઓછી રોકીને વધારે રોકી કંઈ બહુ મોટું નથી

એટલે એ એ લોકોનું સ્પેસ મોટી હોય પણ મૂળ આત્મા છે ને સ્પેસ રોકતો નથી આ પૂતગલના દેહની સ્પેસ નણાય પણ આ ક્ષેત્ર પ્રમાણે હોય બધું એટલું ફરક પડે સ્પેસમાં ખરેખર ડેવલપમેન્ટ છે ને આ બધા સહાયક તત્વો છે આત્માનું જ્ઞાન દર્શન એ જ ઝીરો ડિગ્રીથી માંડીને એક ડિગ્રીથી માંડીને ત્રણસો સાહીઠ સુધી ડેવલપ થાય છે અને એ જ્ઞાન દર્શનની જ કિંમત છે અને આ બધું એ દર્શન વિભાવિક હોવાથી પરમાણુ ચાર્જ થાય છે ચાર્જ પરમાણુ પછી ઇફેક્ટ આપે છે એમાં ગતિ સ્થિતિ આકાશકાળ ભેગા થઈ ઇફેક્ટ આપે છે એટલે મૂળ આ બધાના લીધે કશું નથી આપણું જ્ઞાન મુખ્ય છે એ જ્ઞાન વધતું 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 ડિગ્રી વધતી જાય છે ત્રણસો સાહીઠ થયું એટલે પૂરું થયું તે ટોપમોસ્ટ દશા કહેવાય એટલે મૂળ જ્ઞાન દર્શન વધતું જાય ને એની કિંમત મોટી અને એને જ્ઞાન દર્શન ઊંધા હોવાથી એટલે અજ્ઞાન અદર્શન હોવાથી ભાવ ઊભા થાય ભાવથી પછી પરમાણુ ચાર્જ થાય ચાર્જ પરમાણુથી દેહ બંધાય સંજોગ સંબંધ ઊભા થાય ફળ આપે અંદર પાછું અજ્ઞાન છે એટલે પાછું રાગદ્વેષ કરે છે એમ સાયકલ ચાલ્યા કરે છે અને જ્ઞાન થાય એટલે સંભાવે નિકાલ કરે તો છૂટતો જાય એટલે સ્પેસ એ બધું કેવું છે કે એ આ ભાવનું ફળ આપવા માટે સ્પેસ કાળ સંજોગ નિમિત્ત બધું ભેગું થાય છે ને

અવ્યવહાર રાશિમાંથી જીવ વ્યવહાર રાશિમાં આવ્યા પછી જીવને આત્મજ્ઞાન થાય ત્યાં સુધી નિયતિના ટ્રેક પ્રમાણે થયું કહેવાય બરોબર ઉભા છે તો વાંધો નહીં પણ જીવને કહે ને કે આત્મજ્ઞાન થાય ત્યાં સુધી નિયતિ ટ્રેક પ્રમાણે નહીં આત્મજ્ઞાન જે મનુષ્ય મનુષ્યમાં આવે ને તે લગભગ હિન્દુસ્તાનના મનુષ્ય સુધી શું છે એ ડેવલપ થતો હોય છે નિયતિ એટલે શું સમસરણ માર્ગનું આવરણ તૂટતું જાય અને ઊંચો ચડતો જાય કુદરતી રીતે અંકાર બહુ જૂ જ ડેવલપ થયો પછી થોડો થાય પછી મોટો થાય જેમ પેલો બે ઇંચનો અહંકાર હોય પછી બે ફૂટનો થાય ચાર ફૂટનો થાય અને હિન્દુસ્તાનમાં તો ચાલીસ ફૂટના ક્રોધમાં એ લોકો એટલા વધ્યા અને પછી આડી અવળી ગતિમાં જતો થાય ત્યાંથી જેટલો અહંકાર વધે છે ને ત્યારથી નિયતિનો ટ્રેક ચૂકતો જાય છે એટલે ડિસ્ટર્બ કરે છે બરાબર તે હિન્દુસ્તાનમાં આવ્યા પછી વધારે ડિસ્ટર્બ કરે અને ઠેઠ આત્મજ્ઞાન થતાં સુધી ડિસ્ટર્બ વાળું પછી ધીમે ધીમે દુઃખો ભોગવે થાય કે હવે આ જગતથી છૂટવું છે મોક્ષે જેવું છે જ્ઞાની ત્યારે આત્મજ્ઞાન મળે ને ત્યાર પછી પાછો નિયતિનો ટ્રેક પકડાઈ જાય પછી મોક્ષે જતો રહે તો પછી આત્મજ્ઞાન પછી જ્યારે મોક્ષે જીવ જાય તો તે જેટલા ભાવ થાય તે નિયતિના ટ્રેક પ્રમાણે તેટલા ભાવ થાય છે પછી આત્માના પુરુષાર્થમાં રહે ને તો પછી એને ધીમે ધીમે અહંકાર વગરની સ્થિતિ થઈ ને એટલે એક બે ત્રણ અવતારમાં પૂર્ણ આવતી થાય વધુ વધુ પંદર અવતાર પૂરું થશે પછી એ તો પૂજ્યશ્રી ધારો કે આગલા અવતારમાં જે આપણે કર્મો ચાર્જ કર્યા હોય એ પ્રમાણે તો તો પણ પંદર અવતાર થઈ શકે એવું જ્ઞાન મળે આ તો કોકનું પેન્ડિંગ રહી જાય ને તો કોઈક લોભ્યો હોય ને થોડું ભેગું કરી લઉં પછી હવે મોક્ષમાં ક્યાં મળશે ખાવા પીવા મજા કરવાનું મજા કરી લે તો થોડુંક લાંબો થાય અને ખરેખર જો જાગ્રત રહે ને તો એક અવતારી બનાવે એવું જ્ઞાન છે એ નિયતિ પ્રમાણે જ કહેવાય કે પછી આપણે પ્રમાણે એટલે કે નિયતિ શું છે એ ટ્રેન તમને પહોંચાડે પણ તમે બેઠા ને ટિકિટ સાચવી એની કિંમત મોટી રોજ જતી હતી કેટલી ટ્રેનો આપણે કેમ નહોતા પહોંચ્યા મુંબઈ આપણે પકડી હવે એટલે આપણે ફોલો કરીશું આજ્ઞા તો આપણને એ આગળનું સ્ટેશન આવશે આ આ બધું શું છે નિયતિ ને સ્પેસ ને ટાઈમ એ બધા મૂળ જ્ઞાન ઉપર છે જ્ઞાન મુખ્ય છે આખો આ એ જ્ઞાન પોતાનું અજ્ઞાન થયું તો ફસામણ થશે અને જ્ઞાન પોતાના આત્માના ભાનમાં રહ્યો જ્ઞાનમાં રહ્યો તો અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવી ગયો તો છુટકારો થશે એટલે જ્ઞાનને મુખ્ય ગણો તો આ બધું સહાયક છે બધા તો આમાં પણ જે છે તમે જે કાલે જે વાત કરી હતી ને કે આપણે ડેવલપમેન્ટ પ્લસ માઇનસ થઈ શકે એટલે આપણે કોઈક જગ્યાએ ટોપ ટોપ ડેવલપમેન્ટ થયેલું હોવું જોઈએ તો આપણે અહીંયા સુધી આવ્યા એમ તો પછી પાછા આપણે પડી ગયા હતા એટલે પાછું આ રીતનું આમાં આમાં એ પ્રમાણે આત્મજ્ઞાન પછી પાછું થઈ શકે એટલે આત્મજ્ઞાનમાં શું સંકેત થાય છે પછી ઉપશમ પછી હોઈએ સંકેત હોય સહાયક સમકિત થયા પછી પડવાનું ના થાય નહીં તો આ ઉપશમ સંકેતમાં તો પાછું કેટલાય ભાવ બગડી જાય ક્ષયોપક્ષમ થયો હોય ને તોય બગડી શકે પાછું આવરણ આવી જાય આ સહાયક થયા પછી ના આવે બને ત્યાં સુધી પછી વધુ વધુ પંદર અવતારે અવશ્ય મોક્ષ જાય ઓછામાં ઓછા એક બે અવતારમાં ત્રણ અવતારમાં એટલે આમાં આપણે જેટલું ટૂંકમાં જોવાનું રહી ગયું એટલું જ પેન્ડિંગ રહેવું થયું આત્મા બરાબર છે જય સચિ જનરલબેન અંબાલિયા જય સચિન અપ્તાવાણી ચૌદ ભાગ બે પાના નંબર પચાસ બોધઘાતમાંથી દેહ બંધારણનું સાયન્સ દેહ બંધારણનું સાયન્સ જાણવું હતું કે કોઝલ બોડી અને ઇફેક્ટિવ બોડી ફરકમાં ફરક શું છે અને મોક્ષે જતા શું કામ કરે છે હા એટલે કોઝલ બોડી એટલે કર્મ બંધાય છે અજ્ઞાનતાથી હું કરું છું માન્યું એ કર્મ બંધાય અને એ કોઝલ બોડી આખી જિંદગીની ભેગી થાય પછી બીજે ભાવ ફળ આપે તો ગર્ભમાં જાય તો કોઝલ બોડી રૂપાંતર થાય ફિઝિકલ બોડીમાં અને પછી ગ્રોથ થતો થતો થઈને પછી ધીમે ધીમે ફળ આપે ફળ આપે તો જન્મ્યો ત્યારથી મરતા સુધી ઇફેક્ટિવ બોડી કહેવાય હવે ઇફેક્ટિવ બોડી એ તો છૂટકો જ નથી ભોગવી જ પડે નવી કોઝલ બોડી બંધાય નહીં નવા કર્મ ના બંધાયને એ પુરુષાર્થ મનુષ્યનો ખુલ્લો છે અને આપણા મહાત્માઓને પાંચ આજ્ઞા જે જ્ઞાનવિધિ થાય શુદ્ધાત્માનું જ્ઞાન મળ્યું પાંચ આજ્ઞા પાડે છે એને નવા કોઝિસ ના થાય નવા કોઝિસ થતાં નથી નવું ઇફેક્ટિવ બોડી મળશે નહીં પછી મોક્ષ થશે જૂનું પૂરું થતાં થતાં એક બે ત્રણ અવતારમાં પૂરું થાય એટલે પછી કાયમનો મોક્ષ સમજાયું ને તો જે એક હજી વાત પૂછી હતી કે આપણે કહીએ ને કે એક આત્મા એટલે ડે છોડી જાય તો એનું કોઝલ બોડી અને તેજસ બોડી સાથે જાય પણ એમ એમ પણ માનવામાં આવે છે કે જે સાથે લઈ જાય અને પ્લસ જ્યારે જન્મે ત્યારે એનું કર્મનો હિસાબ કહેવાય તો કોઝલ બોડી ને તેજસ બોડીમાં એટલે કર્મને એક જ થાય નહીં ઇલેક્ટ્રિકલ બોડી તેજસ બોડી એટલે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક બોડી સપોર્ટિંગ છે કેમ ઇલેક્ટ્રિસિટી વગર ચાર્જ ના થાય ને પછી એક ચાર્જ થયું ને એ કોઝલ બોડી કહેવાય અને ચાર્જ છે ને કોઝલ બોડી ઇફેક્ટિવ બોડી બને છે ઇલેક્ટ્રિકલ બોડી તો એ કોન્સ્ટન્ટ છે એ એ કહે ને એ એ સપોર્ટિંગ છે એ ચાર્જ માય સપોર્ટિંગ જેમ આ રેકોર્ડિંગ કરવું છે ને તો ઇલેક્ટ્રિસિટી ના હોય તો રેકોર્ડિંગ ના થાય પછી રેકોર્ડિંગ થયા પછી રિલે કરવું હોય તો ઇલેક્ટ્રિસિટી જોઈએ ઇલેક્ટ્રિસિટી ચાર્જ વખતે અને ડિસ્ચાર્જ વખતે હેલ્પિંગ છે કારણ મશીનરી આ બધી ચાલે છે ને એ મશીનરીમાં પાવર જોઈએ પાછો પાવર ઇલેક્ટ્રિસિટી એ ઇલેક્ટ્રિકલ બોડીમાંથી છે અને કોઝલ બોડી એ તો કર્મ બંધાયા પણ છતાં ચાર્જ થયા પરમાણુ એ ચાર્જમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે એ ઇલેક્ટ્રિકલ બોડીમાંથી મળે પણ જે ચાર્જ થયું ને એ કર્મ બંધાયા એને કોઝલ બોડી કહેવાય એ કોઝલ બોડી પછી ઇફેક્ટિવ બોડી બને એને ફિઝિકલ બોડી પછી ફળ આપે જન્મે ત્યારથી મરતા સુધી એટલે ઇલેક્ટ્રિકલ બોડી તો રહી એઝ ઇટ ઇઝ રહી એ વધે નહીં ઘટે નહીં એ કોન્સ્ટન્ટ રહી પણ આ ફિઝિકલ બોડી એટલે હવે ડિસ્ચાર્જ કર્મ જન્મ્યો ત્યારથી મરતા સુધી ભોગવવા પડે સમજાય ને ચાલો સમીર દવે રાજકોટ નિયતિ અને પુરુષાર્થી કે શુદ્ધ ઉપયોગ રાખીને બદલાવી શકાય કે નહીં નિયતિને પુરુષાર્થી કે શુદ્ધ ઉપયોગ રાખીને બદલાવી શકાય કે નહીં ખરેખર બદલાય છે ને પુરુષાર્થથી અથવા શુદ્ધ ઉપયોગથી જ બદલાય છે બદલાય એટલે બદલાય શબ્દ કરતાં શું છે એક્ઝેક્ટલી એ નિયતિને જો શુદ્ધ ઉપયોગમાં આવ્યો ને તો નિયતિનો ટ્રેક મોક્ષે લઈ જશે એને અને જ્ઞાનનો પુરુષાર્થ હોય તો એ નિયતિનો ટ્રેક એને મોક્ષે લઈ જશે સમજાય ને એટલા બરાબર છે શુદ્ધ ઉપયોગવાળાનો સાચા નિયતિના રસ્તે આવી ગયો આ નિયતિ એટલે શું અમદાવાદથી ઠેઠ બોમ્બે સેન્ટ્રલ ઉતારે એટલે ટ્રેન ના છોડે તો તો હવે એને આ જ્ઞાનનો ટ્રેક પકડી લીધો છે હવે આ અહંકાર કરે ને તો એ ટ્રેક છોડી દીધો કહેવાય પછી વડોદરા ઉતરી પડ્યો અથવા ભરૂચ ઉતરી પડ્યો અને તોફાન કરે પછી નવા ધંધાને પરણે ને નાન દુકાન માંડે ને પછી મોક્ષનો ટ્રેક છૂટી ગયો એનો તો કે એ નથી થતું હવે આપણે આ પાંચ આજ્ઞા પકડી એટલે શુદ્ધ ઉપયોગવાળા થયા એનાથી હવે મોક્ષનો ટ્રેક પૂરો થશે આપણો સમજાયું ને હવે નિયતિ નિયતિ અને પ્રારબ્ધ વચ્ચે ડિફરન્સ શું એમ ખરેખર આપણે ઘણા સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે જે નિયતિ છે એ જ પ્રારબ્ધ છે ના 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 પ્રારબ્ધ એ પૂર્વકર્મનું ફળ આવ્યું છે પુરુષાર્થ એટલે આમાં પાંચ કહે છે પ્રારભ પુરુષાર્થ નિયતિ કાળ અને સ્વભાવ તો આ નિયતિ વન ઓફ ધ એવિડન્સ છે કર્મ બંધાવામાં અને આ પુરુષાર્થ જે પ્રારભ એ ડિસ્ચાર્જ થાય છે ને એ પણ એક બીજો ભાગ છે નિયતિ તો અમુક માઇલા આવેલો હોય તો આવું દેખાય એ સમસરણ માર્ગના પ્રવાહમાં જીવ માત્ર બધા વયા કરે છે એમાં અમુક માઇલા આવે તો અમુક જ્ઞાન દર્શન ઊભું થાય એટલું નામની હતી બાકી પ્રારભ તો એ કર્મ બાંધ્યા પછી ફળ આવે છે એ પ્રારભ કહેવાય એટલે નિયતિ શબ્દ છે ને આ લોકો તો બધું કહે ને કે જુદી જુદી જગ્યાએ વાપરે બધા શબ્દો આપ જ્ઞાનીની દ્રષ્ટિએ આપણે સમજી રાખવાનું પ્રારભ જુદું નિયતિ જુદું જ્ઞાન લીધા પછી જ આપણને લાગુ પડે છે ના એટલે નિયતિ પહેલેથી જ છે પણ નિયતિ એ એ શું છે દખલ કરે છે અહંકાર હોય ને તો એ પછી નિયતિ નહીં તો નિયતિ એવો રસ્તો છે કે ધીમે ધીમે મોક્ષે જ જાય આ દખલ કરે છે એટલે મોક્ષ એનો અંતરાય પડી ગયો હવે આ જ્ઞાન લીધું ને એટલે મોક્ષના રસ્તે હવે પાછા ચડી ગયા શુદ્ધ ઉપયોગવાળો થયો પોતે હવે શુદ્ધ ઉપયોગ ચૂકવા નહીં શુદ્ધ ઉપયોગ એટલે શું સામાન્ય શુદ્ધાત્મા જુઓ રિલેટિવમાં નિર્દોષ જુઓ અકર્તા જુઓ અને પોતે શુદ્ધ મારો

તો ભવિષ્યમાં એ જ સ્પેસ પર બીજા કોઈ આવશે તો આવું જ અક્રમ વિજ્ઞાન પ્રગટ થશે તેમજ દાદા જેવા જ અક્રમ વિજ્ઞાની પ્રગટ થશે તેમના જેવું જ વ્યક્તિત્વ હશે કૃપા કરીને સમજાવવા વિના એ સ્પેસ પર બીજા આવશે તો એને એવું થશે બરાબર છે પણ દાદા અપવાદ અપવાદ બની ગયા એમ નિયમથી નથી પણ અપવાદ રૂપે બની ગયા છે તો અફવાદ પાછું બને કે ના એ બને ખબર નથી આપણને પણ ઘણો કરીને એ એવી સ્પેસ આવી પર આવી જાય તો આવું બને એ બને કરેક્ટ છે પણ આ મલ્લીનાથ ભગવાન તીર્થંકર થાય અપવાદ રૂપે તો દરેક અઢારમાં તીર્થંકર મલ્લીનાથ જ થાય ને સ્ત્રી દેહ જો એવું ના બને ચોવીસ તીર્થંકરો થાય પણ આ તો અપવાદ રૂપે બની ગયો એટલે આવો અપવાદ કહેવાય અગિયારમો આશ્ચર્ય અપવાદ છે પણ છતાં આવી સ્પેસ હોય તો પાછું એવું જ બની શકે એ સ્પેસ પર આવ્યા થાય એ પેલી નિયતિની સ્પેસ હોવી જોઈએ સમજાયું ને આપું જાય શ્રી અને અક્રમ વિજ્ઞાન એ દસ લાખ વર્ષે પ્રગટ થાય તો ત્યાં સુધી એ સ્પેસ ખાલી રહે એટલે એ રહસ્ય છે બધું બીજું દેખાતું નથી એટલે ખાલી જ જશે નહીં તો બીજા લોકો આવજા કરે પણ એવું કોઈ પ્રગટ ના થાય એનું ને આપણી ખુરશી પર બીજા પેલા બિલાડી બેઠી હોય ઘણી વખત રાત્રે સોફા પર બિલાડી કૂતરા બેસીને આરામથી ઊંઘી જાય આપણે સવારે બેઠા હોય તો એ આપણા જેવું જ્ઞાન નથી થતું એને એટલે આ સ્પેસ જુદી આપણું કહે ને સમજવા જેવું હોય છે કે આ ડેવલપમેન્ટમાં આ જેવો એનું જ્ઞાન દર્શન હોય છે ને એ પ્રમાણે પછી ડિસ્ચાર્જમાં એને આવી સ્પેસો ભેગી થાય આ દશા અંદરની ડિસ્ચાર્જમાં ભેગું થાય છે બહારની સ્પેસ તો સુરતના સ્ટેશને એમને પ્લેટફોર્મ પર જ્ઞાન થયું એ ડિસ્ચાર્જ પરિણામ આવ્યું છે જ્ઞાન થયું પોતાનું પણ એને આ પૂર્વકોની ભાવના તે આવા સંજોગ ભેગા થઈને એવા ક્ષેત્રમાં જ્ઞાન પ્રગટ થઈ ગયું પણ એ અંદરનું ડેવલપમેન્ટ હતું ઉપાદાન એવું હતું તે આવરણ તૂટ્યા અને જબરજસ્ત અંદરની દશા ત્રણસો છપ્પન સુધી પહોંચી આપણે એ પકડી રાખવા જેવું છે બહારની સ્પેસ એક પરિણામ સ્વરૂપે છે એક એક ક્ષેત્રમાં આવું બની સમજાયું સચિદાનંદ બધાને જય સચિદાનંદ બ્રિજેશભાઈ માકડિયા જય પૂજ્યસિંહ પૂજ્યસિંહ એક જ પ્રશ્ન પૂછવાનો કીધો પણ

એટલે પૂછે છે આપણે હમણાં આગલા જ ક્વેશ્ચનમાં વાત થઈ એવી રીતે કે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ને એ તો આવી ગયો સોળ થર્ડ નંબરના ક્વેશ્ચન એવું છે કે સોળમાં માઇલની સ્પેસ ઉપર એક જીવની જે જ્ઞાન દર્શનની સ્થિતિ હોય ત્યાંથી બીજો જીવ પસાર થાય તો તે જીવની પણ તે જ જ્ઞાન દર્શનની સ્થિતિ હોય તો ક્વેશ્ચન એવો થાય છે કે સોળમાં માઇલે બંનેના કર્મના ઉદય સરખા હોય ના હોય ફક્ત એનું અનુભવ દશા સરખી હોય કર્મના ઉદય તો બધાય તીર્થંકરોને અનુભવ દશા સરખી કેવળ જ્ઞાનમાં એનો ડિસ્ચાર્જ બધાના જુદા જુદા એટલે એ ડિસ્ચાર્જમાં બધો ફેરફાર કારણ કેવા ભાગ પાંચ સમય કારણોથી એને કર્મ બાંધ્યું છે અને ફળ આવે છે બાકી અનુભવની દશામાં હો મારો આત્માનો મને અનુભવ થયો તો કે એ ભાગ સ્વતંત્ર થઈ જાય છે પછી છૂટો પડી જાય છે એટલો અને ડિસ્ચાર્જની એ એ અનુભવની દશામાં સરખું હોય એને એ સોડવામાં એટલે એવો જ અનુભવ થાય છે બીજાને પણ એનું બધું થોડું ઘણું ફેરફાર હોય બધું ડિસ્ચાર્જનું પરિણામ ઓકે ફોર્થ ક્વેશ્ચનમાં એવું છે પેજ નંબર વન ટ્વેન્ટી નાઇન લાસ્ટ લાઇનમાં એવું છે આકાશ તો છે જ પણ જે આકાશના ભાગમાં આ આવ્યો તે ભાગમાં આવી અસર થાય એટલે ઈ હા એટલે પોતે હાથમાં ઓકે ઓકે પોતે બરાબર અને પૂછે છે આજે આખું જે સ્પેસનું જે ચેપ્ટર હતું એટલે એમાં આમ જોવા જઈએ તો બે સ્પેસની વાત થાય છે ને એક ફિઝિકલ સ્પેસ અને એક ડેવલપમેન્ટવાળી સ્પેસ છે ડેવલપમેન્ટ એટલે ફિઝિકલ સ્પેસ છે ને એ ડિસ્ચાર્જ રૂપે હોય છે અને ડેવલપમેન્ટ સ્પેસ અથવા જે નિયતિનો ટ્રેક છે ને એ પોતાનું ડેવલપમેન્ટ બતાડ ઉપાદાન બતાડે છે અને એનું પછી જ્યારે કોઝીસ પડે છે અને કોઝીસની ઇફેક્ટ આવે ત્યારે અમુક ક્ષેત્ર કાળ સંજોગો નિમિત્ત ભેગા મળીને ફળ આવે ત્યારે એ સ્પેસ જુદી એ ફિઝિકલ સ્પેસ દેખાય છે આપણને આમ પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે દાદાને સુરતના સ્ટેશન એ બાંકડા ઉપર જ્ઞાન થયું હતું પણ આ બાંકડો ભેગો થવો સુરતનું સ્ટેશન ભેગું થવું તો એ બધું ડિસ્ચાર્જ કર્મના આધારે ભેગું થઈ જાય છે અને અહીં પ્રગટ થયું તો એ ત્રણસો પિસ્તાલીસ હતા ત્રણસો છપ્પન સુધી પ્રગટ થયું એ એ અંદરની સ્થિતિની વાત છે એટલે આ ફિઝિકલ સ્પેસને આપણે સાધારણ સમજાય પણ ફિઝિકલ સ્પેસની એ રિઝલ્ટ રૂપે આવે છે અને મૂળ સ્પેસ પોતાનું ડેવલપમેન્ટની હોય એ અંદરની ગણાય જે જ્ઞાન દર્શનના લેવલની વાત છે ઓલું જે એક્ઝામ્પલ આવે છે કે સ્ત્રીના અંદર બાળક બેઠેલું હોય તો ફિઝિકલ સ્પેસની વાત થઈને એ ફિઝિકલ સ્પેસની વાત થઈ પણ છતાંય બાળક છે ને હજુ એ કહે ને કે એ મમ્મ મમ્મીની સાથે કનેક્ટેડ છે અત્યારે એટલે એનું પોતાનું ડેવલપમેન્ટ અત્યારે કેવું જ ગોર્મેન્ટ સ્ટેજ જેવું છે એટલે મમ્મીને જે જે બધી અસરો હોય ને એ બધી પોતે ભોગવે કારણ અત્યારે કનેક્ટેડ છે એ પછી છૂટો પડશે એટલે પાછું એનું પોતાનું ડેવલપમેન્ટવાળું એટલે આ જ્ઞાનવિધિને આપણે જોઈએ છીએ અથવા મમ્મી ઘણા બધા આ લોકો એવું કે ગર્ભના સંસ્કાર આપો કે છે મા બાપ ધર્મ એટલે મમ્મી ધર્મ કરે ભક્તિ કરે અથવા પછી ઝઘડા ઝગડા કરે તો છોકરામાં એવા સંસ્કાર ઉત્પન્ન થઈ જાય ઝગડાવાળા ધર્મ ભક્તિ કરે તો એવા એટલે એટલો ફાયદો મળે જ અને બીજે જો સૂક્ષ્મ ગણવું હોય ને તો બચ્ચામાં એવા પરમાણુ હતા દ્વેષના તેથી મમ્મી ઝઘડાવાળી થઈ ગઈ વ્યવહાર કર્યો અથવા તો મમ્મીનો ઉદય કર્મ અને બચ્ચાનો એવો હિસાબ હતો તેથી જ ઝઘડાવાળું થી મમ્મીનો વ્યવહાર બન્યો અને પછી પોતાના સંસ્કાર તો બીજમાં હતા એ જ પ્રગટ થયા પોતાના મોટો થયા પછી ઝઘડાવાળું થયો તો કે આ ગર્ભનું ખરેખર લઈને આવેલો નથી પણ હતું એ જ પ્રગટ થયું પણ નિમિત્ત દેખાય આવવું એટલે ટૂંકમાં આપણે સમજો ને કે અંદર કર્મના બીજ લઈને આવેલો છે બહારથી આ બધી સ્પેસ ભેગી થાય છે ને ઓકે લાસ્ટ વન છે પેજ નંબર વન થર્ટીથી ઉપર છે સેકન્ડ સેકન્ડ લાસ્ટ લાઈન જ્યાં સુધી સ્પેસ છે ત્યાં સુધી મુક્તિ નથી એટલે પછી શ્રી ક્વેશ્ચન એવો થાય કે સિદ્ધ ક્ષેત્રમાં જે ડેવલપમેન્ટની જે સ્પેસ જે છે કે જે છ છ તત્વો સાથે જે જોડાયેલી છે એ સ્પેસ મારી પૂરી થાય પણ એકચ્યુઅલમાં પછી ફિઝિકલ સ્પેસ તો ત્યાં હોય જ ને પછી બધા ઇન્ડિવિજ્યુઅલ હોય બધા એમ ના પણ એ ફિઝિકલ સ્પેસ ગણાતી નથી ઘણા આત્મા સ્પેસ રોકતો જ નથી અનઅવાહગાહક કહેવાય છે અનઅવગાહક જેમાં લાઇટ હોય તે વીસ લાઇટના ગોળા હોય આ રૂમમાં તો અજવાળું પછી ઓવરફ્લો થઈને બહાર જતું રહે કે અંદર અંદર સમય જાય ના તો હોય જ બહાર તો હોય હા ના એટલે ઝઘડ એ ઝગડા ના થાય ને વીસ જણા કે મારી જગ્યા મને જગ્યા જગ્યા રોકે ખરા અજવાળું એવું આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે જગ્યા રોકતો જ નથી એટલે પછી એ એવા અનંત આત્માઓ એ સિદ્ધ ક્ષેત્રમાં બેઠા પછી પણ જગ્યા ખૂટવાની નથી એક કે હાઉસફુલ નહીં બોર્ડ લાગે ગભરાય છું નહીં ઓકે જય સચિદાન પૂજ્ય થેન્ક યુ જય સચિદાન જય સચિદાન પૂજ્ય શ્રી વિપુલ પંચાલ નિયતિના આધારે જ્ઞાન દર્શન ચારિત્ર સ્પેસના અને ડેવલપમેન્ટના આધારે અલગ અલગ હોય છે દાદાએ એવું શું કર્યું તે શુદ્ધાત્મા થયા પછી સ્પેસ અલગ હોવા છતાં ડેવલપમેન્ટ ઓછું વધતું હોવા છતાં પાંચ આજ્ઞા એવી આપી કે જ્ઞાન દર્શન ચારિત્ર બધા મહાત્માઓ માટે સરખું જ ફળ આપે તે સમજાવશો ભલે ઓછી વધતી પડાય પણ રિઝલ્ટ તો સરખું જ આવે છે તે સમજાવશો નિયતિના આધારે આટલું ડેવલપમેન્ટ છે તે કોને દેખાય તે સમજાવશો આમાં શું છે મૂળ મૂળ આજે કર્મના ફળ ભોગવી રહ્યા છે બધા જ મનુષ્યો કર્મના બીજ જેનાથી પડતા હતા ને દાદાએ એ પકડ્યું હું મારું કરતા ભોગતા તો કે ત્યાં બીજ પડતું હતું તો કે એમાં એ પાંચ આજ્ઞા એવી આપી કે આ બીજ જ નવું ના પડે પાંચ આજ્ઞા એક્ઝિટ વપરાતી જાય સમજણપૂર્વક તો પછી બીજ ના પડે અને એ બીજમાં ફેરફાર થયો હવે ડિસ્ચાર્જમાં તો ફેરફાર જ્ઞાનીથી પણ ના થાય એમનું પોતાનું ના થાય અને કોઈનું ના થાય પછી બીજ પડવામાં ફેરફાર કરી શકાય એટલે કોઝીસ આખો સુધારી શકાય એવો રસ્તો ખુલ્લો કર્યો એટલે મૂળ હાથમાં બધાનો સરખો અને ડિસ્ચાર્જ કર્મો જુદા જુદા પણ કોઝીસ ડિસ્ચાર્જ કર્મો વખતે જે કોઝીસ પડતા હતા ફળ ભોગવતી વખતે અથવા તો અજ્ઞાનતાથી કોઝીસ ભાગમાં દાદાએ ફેરફાર કરી નાખ્યો અને એ શોધી શોધીને કેટલાય ભવોનું રહેશે અહીંયા જડી ગયું એમને કે અહીંયા ફેરફાર કરો અને એ કોઝિસ ફેરફાર થાય એટલે બધાને પછી અંદર આવતા ભાવમાં ફેરફાર થઈ જશે કારણ કોઝિસ કોઝીસ અત્યારથી જ એને મુક્તિ અનુભવમાં આવવા માંડે ડિસ્ચાર્જની અસરો થતી નથી એટલે અંદરથી મુક્ત થયો હા એટલે પૂજ્યશ્રી ડિસ્ચાર્જની અસર તો થાય પણ કેવું હોય કે પાંચ આજ્ઞા જ્યારે આખું જે રિલેટિવ છે એ રિલેટિવમાં પાંચ આજ્ઞા એક એવું સોલ્યુશન છે કે એનાથી આમ ક્ષમતા સંભાવ રહે ગમે તે સંજોગો એક્સ વાય જેડ એટલે આવે છે પાંચ આજ્ઞા જ એવી છે અને પૂજ્યશ્રી આ નિયતિના આધારે આટલું ડેવલપમેન્ટ છે તે કોણ દેખાય કારણ કે જ્યારે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આવે ત્યારે અંદર જે પરમાત્મા છે એ પરમાત્મા તો એટલા જ છે ખાલી ઉપર અંધારું છે પણ એમાં જે અહંકાર ડેવલપ થતો જાય છે હવે એક ઇન્દ્રિય ઝાડપાન છે તો એ લોકોને એમનું ડેવલપમેન્ટ કુદરતી તીર્થંકર ભગવાન તો કેવી રીતે એમણે જ બધું ખુલ્લું કર્યું છે જ્ઞાનીઓને સમજાય દાદા કે છે અમને બધું સમજમાં આવે છે તીર્થંકર ભગવાન બધું દેખે છે ઓ આવું થઈ રહ્યું છે આવી રીતે આ બધું ચાલી રહ્યું છે એટલે તીર્થંકર ભગવાન અને જ્ઞાનીઓ કેવળ જ્ઞાનીને અને જ્ઞાનીને આ બધી ખબર પડી શકે એમને એમને એકલી જ ખબર પડે એમને જ બીજા બધા સાંભળે એટલે સમજે હવે આપણે બધા જ્ઞાન લીધું છે એટલે થોડું થોડું આપણને સમજાય કે આવું કંઈક છે પણ તોય હજુ એક્ઝેક્ટનેસ તો એ જગ્યાએ આપણે પહોંચીશું ત્યારે દેખાશે હા એટલે પૂજ્યશ્રી એક પ્રસંગ નહોતો તમે કીધો કે પેલા હતા અને એમને કીધું કે તારું આંબલીના ઝાડ પર જેટલા પાંદડા છે એટલા પછી તારું મોક્ષ થશે પછી જે પહેલાં તીર્થંકર આપણા આવવાના હતા એમને કીધું કે તમારે નરગતિમાં જવું જ પડશે તો એ તીર્થંકર તોને જ દેખાય કે એ પછી એક ઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય સુધી અને આપણે શુદ્ધાત્મા થયા અ તો ત્યાં સુધીનું બી હવે પૂજ્ય પાંચ લાખની પ્રોપર્ટી મૂકી જાય લાખોપતિ થઈ ગયો મફત ન થઈ ગયો હા પણ પૂજ્યશ્રી પૂજ્યશ્રી તમે તો દાદા જોડે કેટલા અવતારથી છો પણ આમાં સાદી વાત સમજો ને આપણે જાણવા જેવું નથી જાણવા જેવું હું શુદ્ધાત્મા છું એ જાણવા જેવું છે અને ફાઇલોના સંભાવ નિકાલ કેવી રીતે કરવા કે જેથી કરીને નવા કર્મ બંધાય નહીં અને હિસાબ પૂરા એ સમજવા જેવું છે હા એ બધું બહુ દુનિયાની જાણવા જેવું નથી હું પડતો નથી એમાં હા બરોબર છે બરોબર છે આ શુદ્ધાત્મા થાય પછી તો હવે તો જે ગયા ભાવનું વિટીન લાયા છે તે એનો સંભાવે નિકાલ અને જેટલું પેન્ડિંગ રહેશે એટલે અત્યારે પૂછે તો એવું થાય કે આ અવતારે તો બધું પૂરું થઈ જશે હા થશે થશે એ થોડું વાઇફને ખુશ કરી દેજો ને વહેલું પૂરું થશે પૂજ્યશ્રી એ તો એમાં કેવું હોય કે એ લોકોની કરશો ને પેન્ડિંગ રહેશે ના ના પૂજ્યશ્રી એ લોકોની પ્રકૃતિ કેવું હોય કેવી છે આપણે બહુ સમજી ગયા સમજી ગયા છે પણ આપણે આપણે દુઃખ આપવાના બંધ કરી દેવાના ધાર્યો કરવાના બંધ કરી દેવાના એમાં કરતા હશે તો આપણે નિકાલ કરી દેવા હા હા પૂજ્યશ્રી આ હિસાબ પૂરો કરવા બેઠા છીએ આપણે એક અવતારમાં છૂટવું છે અને ફરી ફરી આવતે બહુ એનાથી સારી જોઈએ તમારે ના વધારે સુપીરિયર મળે આપણને સાચવે ના તો જે આપણે ઉકેલ લાવો છે તો પછી નવે શું ચિતરવાની જરૂર રહી ના ચિતરવાની જરૂર નહીં પણ પૂજ્યશ્રી અત્યારે એટલે આનો જ નિકાલ કરવો છે ના હા નિકાલ કરવો જ છે પૂજ્યશ્રી સો ટકા નિકાલ કરવો છે આપણે બીજા સો ટકા નિકાલ કરવો છે બસ આશીર્વાદ આપજો જય સચિદ જય સચિદાનંદ જય સચિયાન પૂજ્યશ્રી નરેન્દ્રભાઈ પટેલ અમદાવાદ સેન્ટર હા આત્માના અનન્ય ગુણો અને વ્યતિરક ગુણો વિશે સમજ આપશો જીત સંગીત ઓછો એટલે શું આ જીતવાનું એટલે કોને જીતવાનું સમજાવવા કૃપા કરશો આત્માના અન્વય ગુણો એ પોતાની અંદર વણાયેલા હોય અને વ્યતિરેક ગુણ એટલે સંજોગથી ઊભા થયેલા અજ્ઞાનતાથી અને એને એ સંજોગથી વ્યતિરેક ગુણો એને સંગદોષો કહેવાય અને એને શાસ્ત્રમાં કે જીતો એને સંગદોષ એટલે આ વિશેષ ભાવ થયો એ જીતવાનું ને એક ક્રમિકની રીતે કહે છે જીતો અને આપણા અક્રમમાં શું છે તો કે સંગ દોષ થયો સંગથી દોષ થયો છે ભૂતગલને ઓછું મનાવ્યું એટલે આ વિશેષ ભાવ ઉભો થયો છે ભૂતગલ જુદો ને હું જુદો એટલે સંગદોષ છૂટી ગયો આપણો એટલે અક્રમમાં આપણને કૃપાથી છૂટી જાય છે એક દાદાની જ્ઞાન મળ્યું ને એમાં આપણું છૂટું પાડી દીધું કે હવે નરેન્દ્રભાઈ જુદા છે તમે શુદ્ધ આત્મા થયા દેહને જુદો છે કિનારા તો બહુ મળશે શાસ્ત્રોય મળશે ને એવા સંતો મહંતોય મળશે પણ નામધારી નરેન્દ્રભાઈથી તમે જુદા છો અને એ નરેન્દ્રભાઈ મોહ ક્રોધ માન માયા લોભ રાગ દેશવાળા બધા નરેન્દ્રભાઈ પુરણ બધું થાય નરેન્દ્રભાઈના દેહમાં તમે એનાથી જુદા છો એ તમને ભાન થયું એટલે તમે સંગદોષ જીતાઈ ગયો તમારો વિશેષ ભાવ એ જીતાઈ ગયા હવે સ્વભાવ ભાવમાં આવી ગયા તમે હવે પાંચ આજ્ઞા પાળવાની રહી આપણે સમજાયું ને ભાઈ આત્માના પોતાની દ્રષ્ટિમાં હા આત્મદ્રષ્ટિ થઈ ને હું શુદ્ધ આત્મા છું ભાન થયું ને આત્મદ્રષ્ટિ થઈ કહેવાય એનાથી હવે સંગ મટી ગયો જે વિશેષ ભાવ થતો તો એ છૂટી ગયો કશાય છૂટી ગયા હવે હવે ડિસ્ચાર્જ પરિણામ રહ્યા ડિસ્ચાર્જ પરિણામમાં હું છું મારું છે મને થાય છે મેં કર્યું એ ના થવું જોઈએ હવે અને એ ન થવા માટે પાંચ આજ્ઞા છે આ ફાઇલ છે કીધું એટલે મારા પણ કહ્યું સંભાવ કયો સંભાવે નિકાળે રાગ્વેષ છૂટ્યા કરતાં પણ છૂટ્યું વ્યવસ્થિત કહ્યું એટલે હું જુદો અને રિલેટિવ જુદું એટલે નરેન્દ્ર ભીજદા એટલે પહેલી બે આજ્ઞાથી રિલેટિવ રિયલ જુદું પાડ્યું એટલે હું જુદો પડી ગયો એટલે પાંચ આજ્ઞા આપણી વાપર વાપર કરવાથી આ નવા જૂના ફળ આપીને જતા રહેશે એટલે કાયમ અને આ વિશેષ ભાવથી ઉત્પન્ન થયેલા એટલે ગુણ કહેવાય હવે આ તપથી વધશે એ જાગૃતિ એટલે તપ અત્યારે કોઈ કહે ને નરેન્દ્રભાઈ આવો છે હ મારું નામ કીધું એટલે થઈ નરેન્દ્રભાઈને પદમાં બેઠા એટલે તપ ચૂક્યા એટલે પેલા કશાય ફરી વળશે ડિસ્ચાર્જ કશાય પણ નિકાલ નહીં થાય ત્યાં કહેવા નરેન્દ્રભાઈ જમા કરો આપણે મોકલેલું આવ્યું છે આપણે કયું ઉપકાર માનો એટલે તમે ભાવમાં રહ્યા તપ કર્યું તો પેલી માનની ગાંઠ ઓગળતી જશે અને જ્ઞાન પ્રગટ થતું જશે એ અન્વયી ગુણો પ્રગટ થતા ગયા આવરણમાંથી છૂટતા ગયા આપણે સમજાયું ને જય સચિદાનંદ જય સચિદાનંદ હા બરોબર છે જય સચિદાનંદ પાયલ બેન વાધવાની જય સચિદાનંદ હા જય સચિદાનંદ બોલો આપ તો આની ચૌદ ભાગ બે પાના નંબર એકસો ચોવીસ ગતિબંધ વિશે સમજવું છે ગતિબંધ કેવી રીતે થાય છે એવું સાંભળ્યું છે કે છેલ્લી અડતાલીસ મિનિટમાં ગતિનો બંધ પડે છે તો છેલ્લા જીવનમાં આપણે જે કાર્ય કર્યું હોય તેનું સર્વૈવ આપણને છેલ્લી અડ અડતાલીસ મિનિટમાં દેખાય છે અને આપણે તેમાં સહી કરીએ છીએ અને તેનાથી આવતો ભવ બંધાય છે પણ તે અવતારમાં આપણે જે કર્મ ભોગવવાના છે તે પણ છેલ્લા અડતાલીસ મિનિટમાં નક્કી થાય છે અથવા એમાં ક્યાં સુધીનું નક્કી થાય છે કેટલા ભાવનું નક્કી થાય છે અને દાદાજી જો આપણને વધુમાં વધુ પંદર અવતારમાં મોક્ષની ગેરંટી આપે છે શું તે આપણા પહેલાંના બધા કર્મના આધારે કહે છે કેમ કે હવે તો આપણા નવા કર્મ ચાર્જ થતા જ નથી તો પંદર જન્મ અથવા એક જન્મમાં જે નવા કર્મ ચાર્જ જે છે એમાં આપણે જે ફર ભોગવવાના છે તે કર્મનો કોઝિસ શું છે શું આપણી પાસે એ જ પંદર ભવ સુધીના કોઝિસ છે અને એ પંદર ભવની જે દાદા વાત કહે એમાં કોઈ કોઈ પણ અવતારમાં થઈ શકે છે એકચ્યુલી આ આટલું સમજી લેવાનું કે આ ભાવમાં જે છેલ્લા આખી જિંદગી જે આપણે દાદાની આજ્ઞા પાડીએ છીએ હવે અજ્ઞાન દશા હોય ને એને એમાં જે ધર્મ કર્યો હોય ભક્તિ કર્યો હોય કોઈને દુઃખ આપ્યા તો પુણ્ય પાપ જે બાંધ્યું હોય એનું સરવૈયું આવે છેલ્લા કલાકમાં અને આપણે આજ્ઞા પાડીએ છીએ તો આપણું જ્ઞાનવાળું સરવૈયું આવશે એ આજ્ઞા પાડી એ સરવૈયું છેલ્લી મિનિટોમાં આવે છે અડતાલીસ મિનિટમાં અને એ પછી બંધાયેલું એના આધારે બીજી ગતિમાં જવું પડે સમજાયું ને જે પેન્ડિંગ રહે છે ને એ એ હવે આપણા ડિસ્ચાર્જ કર્મો જેમ ટાંકીમાં એક જેમ દસ લાખ લીટર પાણી હોય તો ભાઈ આટલા દિવસ સુધી નળ ખોલી નાખો તો એ કહેશે એક મહિનામાં ખલાસ થઈ જાય અને કેટલાક લોકો ખોલે નહીં તો શું થાય થોડું થોડું વાપરે ટીપે ટીપે તો મહિનાને બદલે વરસ સુધી ચાલે ખરી બાર 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 મહિના સુધી ચાલે ખરું પાણી તો એવું આ લોકો બાર મહિના સુધી ચલાવે તો નહીં તો એક મહિના એક વર્ષમાં એક અવતારમાં ખલાસ થઈ જવાના હતા તે વાંચવે કહેશે તન્મ આકાર થાય પછી મજા આવે ખોટું લાગે નહીં દોસ્ત લાગે નહીં એને ઉલટાનું રક્ષણ કરે ઉપરાણ લે તો પેન્ડિંગ રહ્યું ડિસ્ચાર્જ પેન્ડિંગ રહ્યું એટલે પછી બીજો અવતાર આવશે ફરી પેન્ડિંગ રહ્યું તો ત્રીજો અવતાર આવશે એટલે નવા કરમ બાંધતા નથી પણ જૂના નિકાલ નથી કરતો પૂરેપૂરો તો પેન્ડિંગ રહી જશે એટલે એક બે ત્રણ ચાર અવતારમાં ઘણું ખરીને નિકાલ થઈ જશે કોક રહ્યો સયો હોય કંઈક તો પંદર અવતાર સુધી કરી શકે છે ઘણું કરીને ખલાસ થઈ જવાનું બે ચાર અવતારમાં

બુરા કોઝસ તે યાદ આયા આપણે ના પણ આપણે જુદો રાખીશું અને પ્રતિક્રમણ કરીશું એટલે ઘણું કરીને ખલાસ થઈ જશે પૂરૂ થઈ જશે આભમાં સો ઓકે થેન્ક યુ ફોર ધ જય સચિદાનંદ જય સચિદાનંદ નીતાબેન કંજારીયા અડાલજ જય સચિદાનંદ પૂછો શ્રી ઓલા અબ તમારી ચૌદ ભાગ બે પેજ ત્રેવીસ પરતંત્ર થવા પણ નિયતિ ને દાદા દાદાશ્રી નિયતિ પરતંત્ર થવામાં નિયતિ નથી નિયતિ તો હેલ્પિંગ છે પરતંત્ર થવામાં હેલ્પિંગ છે અને સ્વતંત્ર થવામાં હેલ્પિંગ છે નિયતિ તો બિચારી કંઈ હેરાન નથી કરતી પ્રશ્ન કરતા તો દરેક જીવને એ સ્પેસમાંથી પસાર થતો જ હશે શું પૂછવું છે તમારે એટલે એ જ તે કે આ જ્ઞાન લીધેલા મહાત્માઓની પણ આ વાત એટલે મહાત્મા તો મોક્ષની લિંક મળી ગઈ પણ એ સ્પેસમાં એ કહે ને કે સોળમા માઇલનું જે હોય ને એ જુદી વાત કહેવા માગે કે દરેક જે સ્પેસમાં એક જીવ હોય એને એવો જે અનુભવ થાય એ સ્પેસમાં બીજો આવશે તો એને અનુભવ એવો થશે આપણા અને મોક્ષના ટ્રેકમાં આવે અહીંયા જ્ઞાનની શ્રેણીઓ ચડે છે તો અમુક સ્ટેજે પહોંચશે તો એવો અનુભવ થશે બીજો એ એ જગાએ આવશે તો એને પણ એવો અનુભવ થશે એટલે આ આત્માના અનુભવની વાત છે તો આપણા મહાત્માઓને એ અનુભવ થવાના બધાને અમુક અમુક દશાએ આવશે ત્યારે એવા અનુભવ થવાના હા ને હા બીજું છે એકસો ચોવીસ ચોવીસ પેજ ઉપર સોળમા માઇલમાં અમુક સ્ટેપમાં આવે અને એને જે અનુભવ થાય એ બીજાને પણ એ સ્ટેપ મળે તો એને પણ એવો સરખો જ અનુભવ થાય એટલે આમાં સ્ટેપ અને સ્પેસ વિશે સમજવું છે ઉદાહરણ આપીને એક માઇલ હોય ને આઠ ફરલાંગ હોય તો એક ફરલાંગ પર આવ્યો બીજા ફરલાંગ પર આવ્યો અને એક ફરલાંગ અને બીજા ફરલાંગની વચ્ચે પછી કેટલા બધા ફૂટ હોય ત્રણ ફૂટ પર હોય પાંચ ફૂટ પર હોય તો એવું એક એક જગાએ જે હોય એક્ઝેક્ટ એ જગાએ બીજો આવે એને પણ એવો અનુભવ થાય એવું દાદા કહેવા માગે છે સમજાયું ને બહુ ના સમજણ પડે તો કાંઈ વાંધો નહીં પાંચ આજ્ઞા સમજાય છે ને બસ એમાં આગળ વધવાનું આ એક સાધારણ સમજાય એટલું સાચું ના સમજાય તો પછી સમજીશું ઊંડા ઉતરવું નથી ખરેખર તો ઊંડા ઉતરવા જેવું જ નથી એ છેલ્લા આવે છે આમાં જ આવશે હમણાં દાદા કે પાંચ આજ્ઞામાં આગળ વધો ને આ બધું એક વખત ઇન્ફોર્મેશન જાણી રાખવાની ઓ આવું કંઈક હોય છે સમજી ગયા સમજાયું નેચિદાનંદ પૂજોશ્રી હા જય સચિદાનંદ ચાલો આપણે સામાયિકની વાત લઈએ અને સરસ ના છે ને આ બધા ભાગીદારો આપણે છઠ્ઠો ભાગ છે અને બીજા પાંચ ભાગીદારો છે એ લોકોનો એ બધા ભાગ છે અને જે કોઈ ભાગ કોઈને ભાગીદાર હોય ને તો એને ખબર કે આપણે બિઝનેસ કરીએ છીએ તો એ આપણે સામાનનું એ ધ્યાન રાખે છે પેલો ભાઈ પરચેસનું ધ્યાન રાખે છે આ સેલનું ધ્યાન રાખે છે આ ફેક્ટરી મેન્ટેનન્સનું ધ્યાન રાખે છે આ એકાઉન્ટનું ધ્યાન રાખે છે આ ફાઇનાન્સનું ધ્યાન કે બધા હોય છે ને ડિવિઝન એવો હાઈ ડિવિઝન છે પાંચે છ એ ભાગીદારોનું અને એમાં પોતે બધાનો માલિક થઈ ગયો છે અને માલિક તો એટલો નહીં પછી બધાની જે જે કામગીરી કરી હોય તો કે હું જ જલ્દી જલ્દી પતાવી દઉં છું એટલે કાર્ડનું પોતે માથે લીધું ગતિ સહાયકનો મેં પતા મોકલી દીધા મેં કરી નાખ્યું એનું એ પોતે માથે લઈ લે છે પછી આ માલસામાને મારો જ છે જગ્યાએ મારી છે જ્ઞાને મારું કાર્યય મારું ક્રિયા મારી વહેલું મેં પતાવ્યું બધાનું માલિક થઈને પોતે ફર્યા કરે છે અને એના ફળ એટલે કંઈ પણ ભોગવટા આવે ને ત્યારે જો આપણે આ છ જણાને વાંચી વેચી દઈએ આપણું પોતાનો ભાગનો જ્ઞાનનો ભાગ આપણા ભાગમાં લઈ લઈએ અને ક્રિયા બધી બીજા પાંચે તત્વોને વેચી દે બોલે ભોગવટો તે જ મિનિટે ઝીરો થઈ જશે નથી કહેતા વ્યવસ્થિતનું જ્ઞાન ગોઠ્યું ને એકદમ શાંતિ થઈ ગઈ આ ફાઇલ છે ગોઠવાયું તરત શાંતિ થઈ ગઈ આ રિલેટિવ છે મારું નથી મારું નથી કે સાથે શાંતિ થઈ જાય તો આજે હું દીપક નથી હું શુદ્ધ આત્મા છું પછી આ મારું નથી દેહ મારો સંબંધો મારા તો કે મારા નથી ફાઇલ છે હું શુદ્ધ આત્મા છું પછી હું કરતા નથી વ્યવસ્થિત કરતા છે ગમે તેવું બન્યું સારામાં સારું બન્યું તોય લોકો બધા ભેગા મળે ના તમે જ કર્યું કેટલું સરસ કર્યું અમને ખૂબ આનંદ થયો તમારાથી આ થયું છે તોય આપણે જાણો કે ભાઈ જેને કહે છે ને તે હું જ નથી અને જેનાથી થયું તે હું નથી આ સંજોગથી થયું છે અને સૂક્ષ્મ રીતે જો બધું તપાસ કરો ને અરે ચા ફર્સ્ટ ક્લાસ બનાવી હોય પણ ચાની તપાસ કરો આપણે જાતે જન્મ્યા ત્યાં શીખીને લાયા હતા તો મમ્મી પાસે શીખ્યા હોય નહીં તો પછી મમ્મી પાસે ના હોય તો પછી વાઈફ પાસે શીખ્યા હોય નહીં તો કોઈ માસી પાસે શીખ્યા હોય કોઈ ઘરમાં કોઈ ના હોય તો આડોશ પાડોશના માસી પાસેથી એટલે ક્યાંથી એ જ્ઞાન આવ્યું છે એનાય આપણે અહંકાર કર્યો હું જાતે બનાવી નાખું ને કેટલી ફાઇન બનાવું છું એટલે બધી બાબતમાં અહંકારે અહંકાર જ કર્યો છે અને કોઈ આપણા કરતાં સુપીરિયર આવે એને આની સરસ બને છે ચા ઠીક છે કે સર તમારી માટે બરાબર છે અમારી માટે નહીં અમે તો અમાર એટલે કોઈની કમ્પેરિઝનમાં તરત એને નીચા ગણીએ હું હોશિયાર છું આવડતવાળો જ ગણીએ એટલે આ અહંકારે દાટ વાળી દીધો છે હવે એ અહંકાર ફક્ત અજ્ઞાનતાથી જ ઊભો થયો છે એનોય દોષ નથી બિચારો અજ્ઞાન હોય ત્યાં સુધી અંકાર ઊભો હોય દાદા કહે છે ને અમને અજ્ઞાન હતું ત્યાં સુધી અહંકાર ઊભો જ હતો અમને જ્ઞાન થયું પછી અહંકાર ઓગળી ગયો તો આપણે હવે જ્ઞાન મળ્યું છે ખરું કૃપાથી અને પ્રતિથી રૂપે છે હવે જાગૃતિમાં લાવો જેમ જેમ અનુભવમાં આવશે તેમ અહંકાર ઓગળી ગયો હશે એ જાગૃતિથી અહંકાર ઓગળશે છે અહંકાર ઓગાળવા માટે જે જે બની રહ્યું દરેક કાર્યોની પાછળ જેમ ચા બનાવવાની કાર્ય તો એની પાછળ છ ભાગ પાડો ચા બનાવવાનું જ્ઞાન એક ભાગ ચા બનાવવાની ક્રિયા બીજો ભાગ ચા બનાવવાનો બનાવવાનો કાર્ડ ત્રીજો ભાગ સાત ગતિ સહાયકનો ચોથો ભાગ સ્થિતિ સહાયકનો પાંચમો ભાગ અને સ્પેસ આપે છઠ્ઠો ભાગ આ છય ભેગા મળીને બન્યો છે આપણે સોળ પોઈન્ટ સોળના ભાગીદાર છે સો રૂપિયામાંથી સોળ રૂપિયા ને સોળ પૈસાનો ભાગીદાર ત્યારે આપણે સો રૂપિયા પડાવી લઈએ તો પહેલાં બૂમ પાડે ને કઈ જાતના જો અમારા પૈસા કેમ પડાવી ગયા તો આપણે બધાને સોંપી અમે તારા ભાગનું તું લઈ લે તારા ભાગનું તું લઈ લે અને બહુ લાંબુ ના સમજણ પડતી વ્યવસ્થિત કરી બધા ભેગા મળીને થઈ છે એટલે વ્યવસ્થિત કેતાની સાથે પાંચે ભાગીને પહોંચી જશે પાંચે જણા સમજીને પછી વહેંચીને લઈ લેશે આપણે ભાગે આપણો ભાગ આપણે ભાગે આવી ગયો એટલે આવી રીતે આપણે દરેક કાર્યોની પાછળ હું મારું કરતા એ છોડવું છે હું આ નથી હું આ છું દરેક પરિણામમાં હું આ નથી હું આ છું પછી આ મેં કર્યું નથી વ્યવસ્થિત કરતા છે હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું આ મારું તો કે ફાઇલ છે મારી હવે ખરાબ સંબંધ હોય કે સારા સંબંધ હોય ખરાબ ઉપર દ્વેષ નહીં સારા ઉપર રાગ નહીં સંભાવ રાખીને નિકાલ કરો છો મહા નામે આપે એની પર રાગ નહીં અપમાન કરે એની પર દ્વેષ નહીં સંભાવ રાખીને નિકાલ કરો છો તો કે પાંચે આજ્ઞા લાવો અથવા તો હું મારું કરતા ભોગતા પદ છૂટે એ જાગૃતિથી જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવો એકનું એક જ થશે એટલે આજે આપણે આ સામયિક કરવા માગીએ છીએ એક જ આ તો એક પ્રયોગ એક જ કરવી છે આવી બહુ કાયમ કર્યા કરવાની નહીં પણ એક આ પ્રયોગ રૂપે દરેક કાર્ય જે કહે ને કે આજે મેં આજે કહે ને કે આટલો માલ પેકિંગ કરી નાખ્યો અને બધાને મેં પહોંચાડી દીધો તો કે મેં કર્યું તો કે આ બોક્સ આવ્યું તો બધા ક્રિયા કોણે કરી પેકિંગની તો બધા સંજોગ ભેગા મળીને બની એટલે જળ તત્વનું કાર્ય થયું એનો કાળ શરૂ થયો પૂરો થયો સાધન ભેગા એટલે ગતિ સહાયક આવ્યો પછી રીત સ્થિતિ સહાયક આવ્યું આકાશ આવી ગયું અને પેકિંગ કરવાનું જ્ઞાન આવ્યું એટલે એક કાર્યની પાછળ બધા આવી ગયા છે હું આ લખું દાદાની વાણી પછી તપાસ કરી કહો મેં લખ્યું કેટલા સારા અક્ષરોમાં અક્ષરો પૂદગલના લખવાનું ક્રિયા પૂદગલની કાળ શરૂ થયો લખવાનો પૂરો થયો લખવાનું જ્ઞાન એકલું આપણું હતું અને તે મય ઉત્પન્ન થાય છે હં એ કંઈક સૂઝ પડી જાય તો હું આવું સરસ પોઈન્ટ છે લખી લીધો પણ મેં લખ્યો પછી હું જ તો ફટાફટ લખી જ લઉં અહંકાર જ કરતા હતા હવે સમજાવ્યું કે ના લખવાનું કાર્ય બીજાનું લખવાનું ગતિ સ્થિતિ બીજાના લખવાનું આકાશ જુદાનું જુદા તત્વનું લખવાની ક્રિયા જુદા તત્વની લખવાનો કાળ શરૂ થાય પૂરો થાય બીજાનો લખવાનું જ્ઞાન જ્ઞાતા હું છું આ ચાર્જ થયેલું જ્ઞાન ડિસ્ચાર્જ થાય છે અને એ ચાર્જ અને ડિસ્ચાર્જ જ્ઞાન એ ક્યાંકથી ભેગું કરેલું છે પછી નીકળે છે અને એનો જાણકાર તે મારું સ્વરૂપ છે એટલે છેલ્લામાં છેલ્લું આ જાગૃતિમાં ધીમે ધીમે દરેક કાર્યો જે થઈ જાય કે છે આમ મેં દોડીને બસ પકડી તો દોડવાની ક્રિયા જુદા નહીં દોડવાનો કાળ જુદો દોડવાની ગતિ સ્થિતિ જુદા નહીં દોડવાનો આકાશ જુદો દોડવાનું જ્ઞાન જુદું દરેક કાર્યોની પાછળ છયે વિભાજન થઈ જશે ઝીણવટથી તપાસ કરતા જઈએ તો છએ ભેગા મળીને કાર્ય થયું છે આપણે ભાવ કર્યો મારે કલકત્તા જવું તો પોતે જાતે પહોંચી શકતો નથી બધા તત્વોની હેલ્પ મળે છે એટલે જ્ઞાન પોતાનું કઈ ટ્રેન પકડવી કયા કાળે પકડવી કયા ક્ષેત્રેથી બેસવું કઈ ક્ષેત્રે ઉતરવું એ બધું પોતાનું જ્ઞાન ભાગ પોતાનું પણ કાર્ય ક્રિયા ભાગ બીજા તત્વનો છે એ પાંચે ભેગા મળીને પૂરું કરે છે આપણું જ્ઞાન આપણે સીધું રિઝલ્ટ લાવી શકતા નથી એ બીજા પાંચ ભેગા મળીને રિઝલ્ટ આપે છે તે સારું રિઝલ્ટ આવે ત્યારે આપણે અહંકાર કરી નાખીએ મેં કરી નાખ્યો બગડી ગયેલું તો આને લીધે બગડ્યું આને લીધે આણે ના કર્યું પહેલાં ના કર્યું કોકને આક્ષેપ આપી દે અને એ બંને અજ્ઞાનતાથી ભૂલ થયા કરે છે સારું થયું તોય પાંચ જણા અને બધા ભેગા મળીને બન્યું છે ખરાબ થયું તોય બધા ભેગા મળીને બન્યું છે એ તો દરેક વખતે જુદું પાડતાં પાડતા જઈશું તો ઓલા ગરવરસ પરિણામ ઊભું થવાનું બંધ થઈ જાય માન અપમાન ઊભું થવાનું બની જાય છૂટી જાય બધા વિકારે છૂટી જાય અને બધા દોષો છૂટી જાય આ દોષ જ આને લીધે ઊભા થયા છે આ બહાર જે દેખાય છે બધા દોષો મૂળ સૂક્ષ્મમાં પેલો હું માલિક પછી અહંકાર અહંકાર તો પછી બધા પ્રકારના અહંકાર જ કરે હું હોશિયાર છું આવડતવાળો છું વિશેષ છું સારો છું સાચો છું આમ કરી શકું છું આમ ના કરી શકું હું અડું જ નહીં આવક હું આટલું જ કરું એ બધા અહંકાર આગ્રહ દુરાગ્રહ બધા દોષો અહંકારમાંથી ઊભા થયેલા છે અને એ જ અહંકાર જો જ્ઞાન થાય તો બધાએ અહંકાર છૂટે છે તો બધા દોષો પડી જવાના છે એટલે આજની આપણી આ સામાયિકમાં આપણે આ લઈએ કે દરેક કાર્યોની પાછળ પાંચે આજ્ઞા લાવો અથવા તો પાંચે વિભાજન કરો કે ભાઈ આકાળતત્વનું આ ગતિ સહાયકનું આ સ્થિતિ સહાયકનું આકાશનું આ પૂદગલની એ જ્ઞાનનો જ્ઞાતા હું શુદ્ધ આત્મા દરેક કાર્યો જે જે સવારથી ઉઠ્યા ત્યારથી રાત સુધીના બધા કાર્યોને વિભાજન કરી જુઓ અને જુદું પાડતા પાડતા સમજાશે કે મારો ભાગ આટલો જોવા જાણવાનો ભાગ જ મારો છે હા એ બધું પાંચે ભેગા મળીને કાર્ય થયા કરે છે અને એ એક પ્રયોગ આપણે કરી જોઈએ સામાયિકમાં ખાવાની ક્રિયાઓ ટોયલેટ જવાની ક્રિયા ચા બનાવવાની ક્રિયા પછી સાફસુફ કરવાની ઘરની કેટલી ક્રિયાઓ ચાલતી હોય છોકરાને ભણાવવાની ક્રિયા ભણવાની ક્રિયા વાણી વાંચી વાણી બોલ્યા સાસા હું વાંચું છું બરાબર હં શાંતિથી વાંચું મેં જરાય ભૂલ ના કરી જ્ઞાન આપણું છે ક્રિયા પછી બીજાની છે પાછું આ બોલો કાળ પાક્યો ત્યારે એટલે બોલો ને હમણાં તકને આ લોકો પ્રશ્ન પૂછતા હતા એટલે મારે બોલાવી નહીં ને વચ્ચે કહેશે કાળ ફાક્યો ગતિ સહાયક સ્થિતિ સહાયક આ વ્યવસ્થિત કરાવે છે આ રિલેટિવ માત્ર વ્યવસ્થિતને તાપે છે અવસ્થા માત્ર વ્યવસ્થિતને તાપે છે અને વ્યવસ્થિત આપણે દાદાએ આજ્ઞા રૂપે આપી દીધું ને પેલું વિગતમાં એ આ વ્યવસ્થિતની વિગત આમાં છે આ ગતિ સહાયક સ્થિતિ સહાયક કાળ આકાશ બુદગલ જ્ઞાન એ બધી વિગતમાં છે વિગત કોક દાડો વાપરી જોવાની આખી ધીમે ધીમે કાયમ ટેક્સ્ટ જેમ અમદાવાદ એટલે આટલું આટલું એરિયા હોય અમદાવાદ સિમંદર સિટી એટલે આટલા આટલા પ્લોટ હોય એ બધું સિમંદર સિટી પછી કાયમ માટે એક શબ્દ સિમંદર સિટી એટી પેલે એટલે પહેલો ભાગ સિમંદર સિટી આ ભાગ એવું પછી એક શબ્દ ગોઠવો એટલે વ્યવસ્થિત ગોઠવ્યું એટલે સમજી લેવાનું રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસન્સ લેડ રિઝલ્ટ સાયન્ટિફિક સર્કમસન્સ એવિડન્સમાં શું શું આવે તો કે આવું આવે આ ઉગાડા સંજોગો બધા પ્લસ કાળ ગતિ સ્થિતિ આકાશ ભૂતગલ તો એ બધું વિગતમાં તો વિગત એક વાત સમજી લીધી હોય પછી રોજ ભાગત વાપરવું ને પછી દા એક જ ગોઠવી દે વ્યવસ્થિત એટલે આ રિલેટિવ વ્યવસ્થિત ગોઠવું એટલે પછી સમાધાન થઈ જાય તોય બુદ્ધિ સમાધાન ના પામતી હોય તો વિગત બતાડી દેવાની કે જો આટલી બધી વિગત છે હવે તારું કરતાં પણ કેટલું એટલે પછી બુદ્ધિ ટાળી પડી જશે હો મેં કર્યું નથી અહંકાર છૂપ થઈ જશે છૂટતો જશે એટલે આવી રીતે આ દરેક બાબતમાં આપણે દરેક કાર્યોની પાછળ લઈ આવતા જાઓ પાંચે વિગત અને આજ્ઞાથી સમાધાન મળે તો તો ઉત્તમ જ થઈ ગયું પછી બુદ્ધિ ઉભી ના થવી જોઈએ દખલ દોષિત ના દેખાવા જોઈએ દખલ રેવી ના જોઈએ તો આપણે જીત્યા એ અનુભવ જ્ઞાન સુધી પહોંચવું છે આપણે અને આવું ફિટ થઈ ગયું હોય વિગતવાર સમજ સમજ કરવાથી ફિટ થઈ ગયું હોય પછી અનુભવ ઉત્પન્ન થાય અને અનુભવ પછી પછી બહુ વિગતની જરૂર નહીં પછી એક શબ્દ હાજર થાય વ્યવહસ્થિત એટલે રિલેટિવ એટલે સ્થિર થઈ જાય પોતે હું જુદો આ બધું પૂદગલ પરિણામ તો સ્થિર થઈ જાય પછી એને ડખલ ના હોય ભોગવટા ના હોય વેવરિંગ કશું વિગત વિગત ફિટ કરી લેવાની છે આજે આ સામાયિકમાં આપણે વિગત ફિટ કરી લઈએ છીએ હું આવી રીતે આ બની રહ્યું છે આપણું સ્વરૂપ આ છે એ વિગત ફિટ થઈ ગઈ પછી સહજ થતું જવાય આપણાથી ચાલો વિધિ કરીએ પૂજ સામાનને પણ અકળતા માટે શકાય કરી શકાય કરવી જ જોઈએ કે ભાઈ આ ચંદુ જુદો અને પોતે શુદ્ધ આત્મા ચંદુ બીજા બધા તત્વનો બનેલો છે અને ચંદુનું પાછું જ્ઞાન હોય ચંદુની ક્રિયા હોય ક્રિયા પાછળ ક્ષેત્ર કાળ ગતિ સ્થિતિથી થાય છે કાર્યો અને ચંદુનો ભગવાન જુદો મૂળ આત્મા પોતે આત્મા છે એટલે એવું પણ એટલે પોતાનું પણ જોવાય સામાનું પણ જોવાય આ આ તો આ કુરકુરીઓ હોય ને એના બધા છય તત્વો હોય એને આમ જુએ પછી કે આ કંઈક ચલાવો ત્યાં પછી ઉપર ચડે પછી જુએ ત્યાંથી પછી બેસે ત્યાં તો એનું અંદર જ્ઞાન દર્શન બદલાતું હોય ને પછી પાંચે પેલા કરાર્યો આપણું પાંચના આધારે કાર્યો દેખાય છે આપણને દર્શન પકડાતું નથી પણ દર્શન હોય જ એને એને પાણી નાખે ને એટલે જુએ ક્યાં થયો પછી ભાગે સીધો કે આ કોઈક નાખે જ મને ખસેડવાનું કહે છે ખસવાનું એટલે એને જ્ઞાન ઉત્પન્ન થયું પછી ક્રિયા થાય છે એટલે જ્ઞાન પ્રમાણે ક્રિયા ક્રિયા પોતાની નથી બીજા તત્વોની છે એટલે એવી રીતે વિગત સમજ સમજ કરતા જઈશું દરેક જીવો માત્રને ઝાડ નહીં હોય પાંચ છ એ તત્વો એના કીધું મકાન થાય ને એટલે ઝાડ આખું આખું થાય ને પછી ત્યાંથી ઊંચું ચડે જોજો તમે પછી આ બાજુ ડાળીઓ નહીં કાઢે આ બાજુ ડાળી કાઢે અહીં જોખમ છે કે છે એને સમજણ પડે છે એટલે જ્ઞાન પોતાનું છે આત્મામાંથી જ્ઞાન પ્રગટ થાય છે અને જ્ઞાન અને પાંચે તત્વો ભેગા મળીને કાર્યો થયા કરે છે અને છ એ તત્વો હોય જ દરેક અવસ્થામાં હોય જ અને છ એ તત્વોની અવસ્થાથી કાર્યો દે અને અવસ્થા માત્ર રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સરખમ છે અને છ એ તત્વો હોય અને અવસ્થા હોય તો એ અવસ્થામાં છય તત્વો જેની અવસ્થા હોય ને એ તત્વો હોવું જ જોઈએ જે બંગડી હોય ત્યારે વાંકી વળી ગઈ કે બંગડી છે તો બંગડીમાં સોનું હોય જ એ દ્રવ્ય હોય ગુણ હોય ને પર્યાય પર્યાય વખતે દ્રવ્ય ગુણ હોય જ અને એ જ્ઞાનીની દ્રષ્ટિમાં હોય કે આ તો દ્રવ્ય ગુણ હોવા જોઈએ તપાસ કરો તો જડે જ પછી પછી કાયમનું જડી ગયું હોય એટલે અનુભવમાં આવી ગયું કહેવાય પછી એને વાપરવું ના આપણે વર્તે આપણે એ લાવવા માગીએ છીએ કે દરેક અવસ્થામાં છ તત્વો હોવા જ જોઈએ તપાસ કરો જડશે ચાલો વિધિ કરીએ બોલો હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહાર ના જીવન વ્યવહારના પ્રત્યેક કાર્યો માં પ્રત્યેક કાર્યો જે અવસ્થા ઉભી થાય છે કાર્યો ની જે અવસ્થા થાય છે કાર્ય ની એમાં છત્વોના એમાં હોય છે ફંક્શન હોય છે જ તેને વિગતવાર તેની વિગતવાર દરેક કાર્ય ની પાછળ દરેક કાર્ય ની પાછળ છ તત્વ નો હિસ્સો કેવી રીતે છે છ તત્વ નો હિસ્સો કેવી રીતે છે વિભાજન પાડી વિભાજન પાડી સમજ ગોઠવી શકાય સમજ ગોઠવી શકાય અને તે સમજણ ના આધારે અને તે સમજણ ના આધારે પોતાનું હું પણ પોતાનું હું પણ મારા પણ મારા પણ કરતા પણ છૂટે કરતા પણ છૂટે તે પ્રમાણે સામાયિક કરવાની શક્તિ આપો તે પ્રમાણે સામાયિક કરવાની શક્તિ આપો હુમાન વચન કાયા હુમન વચન કાયા મારા નામની સર્વ માયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો કર્મ હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપ પ્રગટ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ ના પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું સમર્પણ કરું છું